હવે લૂંટારું અને ચોરથી સુરક્ષિત બચ્યા નથી. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ગામોગામમાં મંદિરોમાં ચોરી અને હુમલા સાથે લૂંટના બનાવો બની રહ્યા છે. તેમાં પણ રાજકોટના જેતપુર ડિવિઝનના જેતપુર, ધોરાજી, ઉપલેટા, પાટણવાવ, મોટી મારણ જેવા ગામોમાં લૂંટારૂઓને હાહાકાર મચાવ્યો હતો. અસંખ્ય હુમલાઓ સાથેની લૂંટ અને ચોરીના 4 જેટલા શખ્સોને જેતપુર પોલીસ સ્ટેશન પકડી પાડ્યા હતા. જેતપુરમાં ગત તારીખ 7/4/2018 રોજ બલદેવ ધારા પર આવેલ સતીમા આશ્રમમાં રહેતા પૂજારી રેવાનંદ ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરીને મંદિરમાં લૂંટ ચલાવી હતી અને જેની ફરિયાદના પગલે જેતપુર ડિવિઝન પોલીસ અને જેતપુર સિટી પોલીસ દ્વારા 4 શખ્સોને પકડી પાડવામાં આવેલા. આ 4 શખ્સો મંદિરમાં ચોરી કરવા અને મંદિરમાં હુમલો કરીને લૂંટ કરવા માટે ટેવાયેલા છે. આ 4 શખ્સો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાણાકુવા ગામના રહેવાસી છે, જેમને દિનેશ નરસિંહ ડામોર, રામસિંહ મોતિયા ડામોર, જ્યોતિભાઈ તેરસિંહ ડામોર અને સુક્રમ નવલસિંહ ડામોરનો સમાવેશ થાય છે, જેમાં રામસિંહ મોતિયા ડામોર આ બધાનો ગુરુ અને માસ્ટર માઇન્ડ છે. જેતપુર પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ રીઢા લૂંટારૂઓએ જેતપુર ડિવિઝનની 10 પણ વધારે ગાડોની મુલાકાત કરી હતી. તેઓએ કરેલ કબૂલાતમાં 10 વધારે ગુના આ પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે. તે ઉપરાંત પણ તેઓએ અન્ય એટલા જ ગુનાઓ કે જે પોલીસ ચોપડે ચડેલ નથી તેવા છે, જેની કબૂલાત કરી છે અને 1,00,000 રૂપિયાથી વધારેની રકમ, રોકડ, સોનાના આભૂષણો અને અન્ય લૂંટનો માલ કાઢી આપેલ હતો. અમારા રેન્જ DIG શ્રી સંદીપસિંહ સાહેબ અને બલરામ મીણા સાહેબની માર્ગદર્શન અને સૂચનાથી એમણે અમને અવારનવાર જૂના જે ગુનાઓ છે એને ડિટેક્ટ કરવા માટે અવારનવાર અમને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. એ આધારે ગઈ તારીખ 7/4/2019 રોજ બળદેવધારથી આગળ એક રેવાનંદ સાધુ છે, એ સાધુને ઈજા પહોંચાડી અને લૂંટ કરી હતી. એમાં 4 જેટલા ઈસમો હતા એવી એમની ફરિયાદ હતી. એ ફરિયાદના આધારે અમારે અગાઉ પણ આ જ પ્રકારના મંદિર, સાધુમાં, ગૌશાળામાં આવા ચોરી અને લૂંટના અને ધાડના બનાવો બનેલ હતા. એ વ્યક્તિઓના જે રૂટ હતો એ રૂટ નક્કી કરતા અમે મોબાઈલના જે ડમ્પ લીધા, ટાવર ડમ્પ, અને એની અંદરથી અમને શંકાસ્પદ નંબરો મળતા, એ નંબરો આધારે અમે 4 વ્યક્તિઓને ધરપકડ કરેલ છે, જે ગરબાડા પાસેના કાણાકુવા ગામના છે. એમાં એ લોકોની ઓળખ પરેડ બાકી છે. આ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા એ લોકોએ આ ગુનો કબૂલ કરેલ છે અને એનો ઓરિજિનલ મુદ્દામાલ અને એમણે જે એમની જે મોડસ ઓપરેટી છે કે આજુબાજુના ખેતરોમાંથી, ઓરડીમાંથી જે ખેતીના સાધનો હોય એના ઉપયોગ કરી અને દરવાજા તોડી અને અંદર ઘૂસી અને અચાનક જ એની ઉપર હુમલો કરી અને એને ડરાવી અને એની પાસેથી માર મારી અને લૂંટી લેવાનો, જો કોઈ પણ જગ્યાએ મંદિરમાં ચોકીદાર હોય તો એને પણ દબાવી દેવી અને આ લૂંટ કરવાની અને ધાડ કરવાની ટેવવાળા છે. આ લોકોની પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ, અંદર ગયેલ મોબાઈલ ફોન, રોકડ વગેરે ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરેલ છે અને એમણે એ જગ્યાઓ બતાવેલ છે. આરોપીઓની, 4 આરોપીઓની હાલ ધરપકડ થયેલ છે, બાકીના આરોપીઓ પકડવાના બાકી છે. સાહેબ, કેટલા ગુનામાં આ લોકો સંડોવાયેલા છે અને કેટલો અંદાજે કેટલો મુદ્દામાલ તમે એમની પાસેથી કબજે કર્યો? હાલ અમારે જે જેતપુર સિટીનો ગુનો છે એનો તમામ મુદ્દામાલ અમે કબજે કરેલો છે. આ સિવાય એ લોકોએ જેતપુર સિટીમાં જે લૂંટનો ગુનો છે, ધોરાજીની અંદર પણ પરનામી મંદિર છે, એ પરનામી મંદિરના સાધ્વી અને એમના સાથેના એક બહેન હતા, એમને માર મારી અને સોનાની બંગડી અને આ બધું કબજે કરી, મતલબ લૂંટ કરીને લઈ ગયા હતા. એ મુદ્દામાલની એ લોકોએ જગ્યા બતાવી છે. પાંજરાપોળ છે, એ પાંજરાપોળમાં એ લોકોએ આ જ પ્રકારની ચોકીદારને બાંધીને લૂંટ કરેલાનો ગુનો કબૂલ કરેલ છે. મોટી મારડ પાસે નીલકંઠ મહાદેવનું મંદિર છે, એમાં જે ધાડનો બનાવ હતો એ પૈકી આ લોકો 4 જણા એની અંદર એ બનાવમાં સંડોવાયેલ હોવાનું કીધેલું છે. કલાણા ગામે એક વૃદ્ધ મહિલાને
લૂંટી અને એની પાસેથી સોનાની બંગડી અને રોકડ રકમ લઈ ગયા હતા, એ ગુનાની કબૂલત કરેલ છે. એ સિવાય એ લોકોએ બે ત્રણ જગ્યાઓ એવી બતાવેલી છે કે જ્યાં કંઈ ગયું ન હોય, ફરિયાદીઓએ ફરિયાદ કરેલ ન હોય. એ જ પ્રકારે કલાણાની એક સ્કૂલમાં એ લોકોને આ પ્રકારની કોશિશ કરી હતી અને સ્કૂલમાં કોઈ માલ મળ્યો નહોતો એટલે ફરિયાદી થયેલ નહોતી. એ જ પ્રકારને ધોરાજીની અંદર ફરેણી રોડ ઉપર મામાદેવનું મંદિર છે, ત્યાંના સાધુને પાછળથી દરવાજો તોડી અને લોકોએ લૂંટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ અંદરથી જાગી જતા આ લોકો ત્યાંથી ભાગી ગયેલા. અને અમે જ્યારે ત્યાં એ સાધુને મળવા માટે ગયા તો એ સાધુએ એવું કીધું કે તમને કઈ રીતના ખબર પડી, મેં તો ફરિયાદ આપી નથી. એટલે ખરેખર ત્યાં બનાવ બનેલા હતા, પણ ફરિયાદીએ કશું બનાવ અંગે જાહેરાત નહોતી કરેલી. સાહેબ, આ લોકો ક્યાંના છે અને અહીંયા આવીને કેવી રીતના એ લોકો જે આ લૂંટને અંજામ આપતા હતા? મૂળ આ ગરબાડા બાજુના છે, કાણાકુવા ગામના છે, અને હાલ એ લોકો અહીંયા આજુબાજુના રાજકોટ અને આજુબાજુના ગામડાઓમાં ખેતીના કામ માટે આવે છે અને ભાગમાં કામ રાખી અને જગ્યાઓ જોયેલી હોય છે અને પછી એ લોકો ગયા પછી ટાર્ગેટ કરી અને એકલ દોકલ આવી અને આ રીતના દિવસોએ બનાવ બનાવી અને પછી પરત જતા રહે છે. બસ પૈસા માટે. ગુજરાતના દાહોદ જિલ્લાના રહેવાસી આ ચારે સાથી લૂંટારાઓની મોડસ અપિરિટ જોવા જઈએ તો તેઓ ખાસ મંદિરોને જ નિશાન બનાવતા અને રાત્રિ દરમિયાન જે લૂંટ કરતા. પ્રથમ તો દાહોદના તેના ગામ કાણકુવાથી અહીં ખેત મજૂરી કરવા માટે આવતા અને અહીં રહેતા અને આસપાસના વિસ્તારની રેકી કરી તે દરમિયાન તેઓ સોફ ટાર્ગેટમાં મંદિરની પૂરતી તપાસ કરીને પછી જ ખેતર કે વાડીમાં કામ કરતા હોય. ત્યાંથી જો હથોડા ખેતી કરવામાં વપરાતી રાપ કોસ પાવડાના હાથા જેવા હથિયારોની ખેતરમાંથી ચોરી કરતા ને પછી મંદિરના દરવાજા જારી કે દિવાલ તોડીને અંદર ઘૂસતા, જો કોઈ સામો પ્રતિકાર કરે તો તેની ઉપર હુમલો કરીને તેને ઘાયલ કરીને તેઓ વળતો હુમલો ન થાય તેનું ધ્યાન રાખતા, સાથે કોઈનું મોત ન થાય તેનું ધ્યાન રાખતા, જેમાં જેતપુરના સતીમા આશ્રમમાં રહેતા પૂજારી રેવાનંદ ઉપર પણ તેઓએ જીવલેણ હુમલો કરી લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા, પરંતુ જેતપુર પોલીસે તેઓને પકડી પાડેલા હતા. ભગવાનના મંદિર લૂંટવાવાળા પોલીસની કસ્ટડીમાં છે, પરંતુ કથરતી જતી કાયદો અને વ્યવસ્થાનું આ નમૂનેદાર ઉદાહરણ છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.